गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों આપણે આજે ગુજરાતી વ્યાકરણની અંદર છે આગળ વધવાના છે. આપણો લેક્ચર છે આજે બીજો અને એમાં છે આપણો વિષય રૂઢિપ્રયોગ અને એનો અર્થ. તો રૂઢિપ્રયોગને જે આપણે જોવા જઈએ તો ગુજરાતી ભાષાની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન છે ધરાવે છે, કારણ કે આપણા વ્યવહાર કે ભાષામાં પણ આજે છે ક્યાંક ને ક્યાંક છે. આપણા વડવાઓ છે, વૃદ્ધો છે, એમના મોઢેથી આપણે સાંભળીએ છીએ પણ આપણે કંઈ સમજી નથી શકતા, કારણ કે ભાષા છે એની આ વિશેષતા છે. ભાષાની વિશેષતા છે પ્લસ છે કે ભાષા છે એ 300-350 વર્ષે છે, એની અંદર ફેરફારો છે આવતા છે હોય છે. જેમ કે નરસિંહ મહેતા વખત છે એ જે ભાષા છે બોલાતી તેના આપણે લખાણો છે જોઈએ તો એની અંદર આપણને કેટલાય શબ્દો છે સમજાતા આવતા નથી. એના જે પદ છે આપણે જોઈએ અથવા તો છે આખ્યાન છે આપણે વાંચીએ તો આ બધાની અંદર છે કંઈક સરળ છે હોતું નથી. જેમ આપણે છે છાપું વાંચીએ, વર્તમાન પત્ર વાંચીએ અને સરળ છે વાંચતા જઈએ પણ અહીંયા જે રચનાઓ છે એની અંદર આપણને છે સમજાતું નથી, દિવસે દિવસે તે અઘરું બનતું જાય છે. તો એનું કારણ છે કે એની અંદર આવનારા જે શબ્દો છે અને શબ્દોને પોતાનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. આ સમજવાનો છે પ્રયત્ન કરીએ. દરેક શબ્દને પોતાનો નિયમ થયેલો અર્થ જે હોય છે, દરેક શબ્દને પરંપરાથી રૂઢિથી ચોક્કસ અર્થ છે એ મળતો હોય છે અને એની ગરિમા છે એ હોય છે. અને એ શબ્દ છે વાક્યની અંદર જ્યારે આવશે ત્યારે એની અર્થ છાયા છે એ બદલી જશે. શબ્દ છે એ આપણે સીધે સીધો લઈએ, જેમ કે કોઈ ધાતુ વાળો શબ્દ આપણે છે ધાતુ લગાવી જોઈએ, જેમ કે પળ એ શબ્દ છે તો પળ ઉપરથી આપણે છે શું શબ્દ બનશે ધાતુ પરથી તો પડવું, પડી જવું. તો આપણે સીધો અર્થ છે એવો લઈએ કે પડી જવું એટલે કે આમ કે ઉપરથી પડવું, આમ લપસી જવું, સાયકલ પરથી પડવું અથવા તો કેરી છે એ વૃક્ષ પરથી નીચે પડી. આ પડવાના જે ચિત્ર છે એવું થાય છે, કઈ વસ્તુ છે વ્યક્તિ છે આમ પડતો એવું લાગે છે. પણ એ જ શબ્દ જ્યારે વાક્યની અંદર છે ઉપયોગ થશે ત્યારે એની અર્થ છાયા છે એ બદલાઈ જશે. જેમ કે બે માણસના ઝઘડામાં તે વચ્ચે પડ્યો, આ પડવું એ જ શબ્દ છે પણ ત્યાં એનો અર્થ છે એ બદલાઈ જાય છે. આવી રીતના શબ્દને પોતાનું છે પર્સનલ અર્થ છે રહેલો હોય છે પણ જ્યારે વાક્યની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો તો છે ક્યાંય એનો અર્થ છે એ બદલાઈ જાય છે. પછી બળવું એ શબ્દ આપણે લઈએ તો જેમ કે એસિડિટીને કારણે મને પેટમાં પડે છે, અહીંયા એક છે સીધે સીધો આપણને છે ખ્યાલ આવે પડે. પણ બીજું વાક્ય લઈએ તો દીકરીને હંમેશા છે બાપનું પેટમાં ભરતું હોય છે, અહીંયા છે બરું શબ્દ જ છે આપેલો છે પણ બંને છે એના અર્થ છે બદલી જાય છે. હવે જે સામાન્યતઃ જે બળવું શબ્દ છે કોઈ આગ છે અથવા તો આપણને છે જે કંઈ પણ તાપથી છે જે બળતરા થાય એ સીધો અર્થ છે પણ જે બીજો અર્થ લેવામાં આવ્યો છે એને આપણે થોડોક છે સમજવો પડે. એ આપણને સીધે સીધો ના સમજે, સીધે સીધો જ સમજવા જઈએ તો ઘણી વાર હાસ્ય છે નિર્માણ થાય. જેમ કે વાઘે હરણનું માથું ખાધું, અહીંયા માથું છે એ ખાવાની છે વાત છે બરાબર, એનો શિકાર કર્યો કર્યો છે એટલે એનું માથું છે એ ખાય છે. પણ બીજું વાક્ય જોઈએ તો જીવરામ ભટ્ટ અથવા તો જીવરામ ભટ્ટે આજે તો 1 કલાક માથું ખાધું, હવે એને તમે સીધે સીધો જો અર્થ લેવા જાઓ તો કેટલું હાસ્યાસ્પદ લાગે પણ ત્યાં છે એનો અર્થ છે કંઈક બદલાઈ છે. એ માથું ખાવું એટલે શું, તો એ માથું ખાવું એટલે કે મગજ છે એને કંટાળો છે લેવડાવો. આપણા મગજની અંદર જે ખોટે ખોટા છે ઓલા ટાઈમ પાસ કરી અને મગજને છે એ થકાવી દેવું એવા અર્થ છે અર્થમાં છે રહેલું છે. પછી બળવાના અર્થમાં છે તો જે વસ્તુ ભૌતિક છે કોઈ પણ બળતી હોય એ છે. પણ અહીંયા જે કીધું કે દીકરી છે એમને હંમેશા બાપા એના બાપ છે બાપા પ્રત્યે છે એને પેટમાં બળતું હોય છે તો એ પેટમાં બળવું છે એનું શું, તો કે એની કાંઈ કાળજી છે, એની કાંઈ ચિંતા છે એ અર્થમાં છે રહેલું હોય છે. એટલે શબ્દને પોતાનો અર્થ છે હોય છે પણ વાક્યની અંદર જ્યારે આવશે ત્યારે છે એ કંઈ બદલી જશે. તો એવા જ આપણા જે રૂઢિપ્રયોગો છે એમનો અભ્યાસ કરવાનો છે, બધાએ છે વિદ્યાર્થી મિત્રો એ લખી લેવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ, અહીંયા કેટલાક ઉદાહરણો છે આપ્યા છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયત્ન કરો, 2 માર્ક્સની અંદર તમને પૂછાય છે. ચાલો નસે નસમાં ઉતરી જવું, હવે તમારો અર્થ છે પેલા કહેવાનો છે અને જે રૂઢિપ્રયોગ છે એમનો વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે. જેમ કે જોઈએ
नसे नस में उतरी जाऊ એટલે શું થશે તો जीवन में वणाई जाऊ नसे नस में उतरी जाऊ એટલે जीवन में वणाई जाऊ જેમ કે દીકરીની યાદમાં અલીનું મગજ ચસકી ગયું અને આપણે વ્યવહારિક પણ છે બંધ ભાઈ તારું મગજ ચસકી ગયું છે શું આપણે ઘણા રૂઢિપ્રયોગ છે આપણી ભાષાની અંદર આપણે બોલતા હોઈએ છીએ પણ એનો અર્થ છે એ આમ ખ્યાલ હોય છે પણ શબ્દસ આપણે છે કંઈ નથી શકતા હોતા એટલે એને યાદ રાખવા છે વિદ્યાર્થી મિત્રો આંખ ફાટી જાય દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી માની આંખ ફાટી ગઈ આ રીતના છે એનો અર્થ છે થશે આંખ ફાટી જવી અવાચક બની જોઈ લેવું અચાનક છે કઈ એવા સમાચાર આપણા કાને છે પડે તો આપણે બોલી ન શકીએ મન ભ્રમમાં પડવું શંકા કરી મન બ્રહ્મમાં પડવું એટલે શંકા કરી મન ભ્રમમાં પડવું શંકા થવી અથવા વહેમ થવો એ પણ છે થશે પોસ્ટ માસ્ટર સમક્ષ અલીની મૂર્તિ ખડી થતા તેનું મન ભ્રમમાં પડ્યું કોઈ વ્યક્તિ છે એને આપણે
ઘણા દિવસોથી છે ન હોય અથવા મૃત્યુ પામી હોય અને આપણને છે એવા વિચારોથી છે મૂર્તિમંત થાય બરાબર અથવા બીજી વ્યક્તિને જોઈ તો એના જેવી છે લાગતી હોય ત્યારે આપણું મન છે બ્રહ્મમાં પડી જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો બીજા ઉદાહરણ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી છે જોઈએ આપણે વાત પકડાઈ જવી. વાત પકડાઈ જવી આપણે બોલીએ છીએ જોઈએ શું છે આપણે સત્યનો ખ્યાલ આવી ગયો. વાત પકડાઈ ગયા આપણે કઈ એને વાત પકડી લીધી અને સત્યનો ખ્યાલ આવી ગયો. જેમ કે પોલીસ વાળા છે એ વાત પકડી લેતા હોય છે અવનવા પ્રશ્નો પૂછી અને મૂળ સત્ય છે એ શોધી લેતા હોય છે. જેમ કે Thank you.
સંબંધીઓનો વિસ્તાર વધારે એટલે હું બાળપણમાં જ ચાર હાથ વાળો થયો. ચાલો પછી જે પ્રાણ નીચો હોય ખોપરી ફાટફાટ થવી, ખૂબ જ ગુસ્સે થવું. પહેલા છે કે ચીરિયમ, એટલે કે આપણે ચીર કહીએ છીએ તરબૂચની વગેરે ચીર હોય, પણ એ ચીબડા લીધે એ મફત માંગી, એટલે જમનની ખોપરી તો જાણે ફાટફાટ થઈ. વધારાનું ઉદાહરણ જોઈએ. હવે એના પછીનું છે વિદ્યાર્થી મિત્રો, જીભ ન ઉપડવી એટલે હિંમત ન ધરાવી. આપણે ઘણી વાર બોલતા હોય પછી મારી જીભ ન હોય એટલે મારી હિંમત ના થાય. સંસ્કારી છોકરા વડીલો સામે જીભ ઉપાડવાની હિંમત કરતા નથી. ચલો ગેલમાં આવી જવું એટલે ગેલમાં આવી જવું એટલે આનંદિત થવું. Thank you.
હાજી મોડાવાનું એટલે સરળ કામ માનવું અથવા સરળ કામ લાગવું. સંસ્થા ચલાવવાના કાર્યને વિદ્યાર્થીઓ હાજી મોડા માનતા. ચલો ફાટી જવું એટલે શું થશે? જોશીમાનો એકનો એક દીકરો ફાટી ગયો. આપણા ગામની અંદર છે હજી ઘડી ગયા એવા શબ્દ છે, રૂઢિપ્રયોગ છે, એનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે એને છે એ અર્થે ન લઈ શકીએ કારણ કે આપણે તો ફાટવાની ક્રિયા છે ખબર હોય. ચાલો પવન પરમોટો બનવો. પવન પરપોટો બનવું એટલે ક્ષણિક થવું, ક્ષણ વારમાં નાશ પામવું. મનુષ્ય જીવન છે ક્યારે પવન પરપોટો બને એ આપણે કહી ના શકીએ. ચાલો વજન કરવું એટલે શું થશે? મૂલવવું. પ્રભુનું ભજન કરાય પણ તેનું વજન ન કરાય. વજન કરવું એટલે શું? તો મૂલવવું, મૂલવણી કરવી. આપણા પોતાની બુદ્ધિ છે, આપણો અહંકાર છે, એનાથી આપણે આ ઐશ્વર્ય જે રચના છે એને મૂલવતા હોઈએ છીએ, એ એના કરતા છે ભજન કરવું. ચાલો કાગના ડોળે કાગને ડોળે રાહ જોઈએ. કાગને ડોળે રાહ જોવી એટલે અત્યંત આતુરતાથી રાહ જોવી. જન્માષ્ટમી તહેવાર આવવાની અમે કાગને ડોળે રાહ જોતા. વિદ્યાર્થી મિત્રો એટલા છે. આપણે તમારે રૂઢિપ્રયોગો છે એ બધા પાકા કરવાના છે, હજી એક વખત લખી અને પીડીએફ મને છે મોકલાવી દેવાનું છે, અને ગુજરાતી અને અંગ્રેજી નો હોમવર્ક જ્યારે હું તમને માગું ત્યારે છે તમારે મને સબમિટ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ રૂઢિપ્રયોગ છે બધા તૈયાર કરી, બધા લખી અને વ્યવસ્થિત છે પાકા કરી એને સમજવાનો પ્રયત્ન કરજો. નમસ્કાર.